કે આજે કઈ તારીખ છે? આજે 5 સપ્ટેમ્બર છે, એટલે કે શિક્ષક દિન. હું તમને આજે શિક્ષક તરીકે ભણાવીશ. તો બાળકો, આ કોણ છે? આ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ છે. તેમનો જન્મ 5 સપ્ટેમ્બરે થયો હતો. ભારતના મહાન શિક્ષણ શાસ્ત્રી અને તત્વચિંતક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસે આખા ભારતમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમનો જન્મ 5 સપ્ટેમ્બરે 1888માં નિરુતાનીમાં થયો હતો. તેમના પિતાનું નામ વીરા સ્વામી અને તેમની માતાનું નામ સીતા હતું. તેમની અટક સર્વપલ્લી હતી, જે તેમના ગામના નામ સાથે સંકળાયેલી છે. તો બાળકો, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. તે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા. 1962માં તે રાષ્ટ્રપતિ બન્યા અને તેમના કેટલાક શિષ્યો અને સમર્થકોએ તેમના જન્મદિવસના દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરી. તો બાળકો, 5 સપ્ટેમ્બરથી શાળાઓ અને કોલેજોમાં શિક્ષક દિવસ ઉજવાય છે. તો બાળકો, વિદ્યાર્થીઓ તેમની ટીચરને ભેટ પણ આપે છે. હવે ખબર પડી ને કે 5 સપ્ટેમ્બરે જ કેમ શિક્ષક દિવસ ઉજવાય છે? તો ચાલ બાળકો, એ તો ખબર પડી ગઈ. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. ધોરણ 2 વિષય ગુજરાતી, પાઠ 4 જંગલ બુક ભણીશું. જંગલમાં કયા કયા પ્રાણીઓ હોય છે? જંગલમાં વાઘ, સિંહ, ચિત્તો, ગીધ, દીપડો જેવા જંગલી પ્રાણીઓ હોય છે. તો આપણે એવી જ એક વાર્તા સાંભળવાની છે. વાર્તા સાંભળવી ગમે છે ને? હા, વાર્તા સાંભળવી તો બધાને જ ગમે. તો ચાલો વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે શીશાકની પૂંછ. તો ચાલો બાળકો વાર્તા સાંભળીએ. એક મોટું જંગલ હતું. જંગલમાં શીશ જંગલનો રાજા હતો. તે જાતે જ શિકાર કરે અને જાતે જ પેટ ભરપૂર ખાય. વધ્યું ઘટ્યું ખાવાનું હોય તે એક શિયાળને આપી દેતો. પણ શિયાળ લુચ્ચો હતો. તે જાતે શિકારે ના કરે. જે શી જે ખાવાનું આપે તે જ ખાઈ લેતો. ત્યારે ઘણા વર્ષો થઈ ગયા. શી ગરડો થઈ ગયો. તેનામાં શિકાર કરવાની શક્તિ રહી નહીં. ત્યારે તે શિકાર કરી શકતો નહોતો. ત્યારે તે બેઠા હતા ને શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. ત્યારે તેને શિયાળ સિંહને કહ્યું કે તમે મરવાનું નાટક કરો તો આપણે પહેલા શિયાળનો શિકાર કરી શકાય. હાલ્યા ચાલ્યા વગર તે તો મરવાનું નાટક કરવા માંડ્યો. ત્યારે શિયાળ તો તે ખોટું ખોટું રોતો જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતો જાય. પછી સસલો આવ્યો અને સસલાએ કહ્યું કે આ શું કરો છો શિયાળભાઈ? શિયાળે કહ્યું કે દેખાડ ખાતું નથી. સિંહ રાજા મરી ગયા છે. તેમને ડાંટી રહ્યો છું. તું પણ મને રાજાજીને ડાંટવામાં મદદ કર. ત્યારે સસલો તો એ થોડી વાર ઊભો રહ્યો અને તેને વિચાર્યું કે શિયાળભાઈ રોવે એવા નથી લાગતા. કોઈ દાળ હોય ગડબડ છે. ત્યારે તેને શિયાળને કહ્યું કે મરેલાનું તો શરીર અકડે પણ તેની પૂંછ તો હલતી જ રહે. ત્યારે પેલો ખોટું ખોટું સૂતેલા સિંહે તરત જ પૂંછ હલાવી અને સસલાને બધી જ વાતની ખબર પડી ગઈ. ત્યારે તે તો ત્યાંથી ભાગ્યો અને સિંહ તો ત્યાં જોવા જોતા બેઠા રહ્યા. આ વાર્તા પરથી બોધ મળે છે કે હરામનું ખાવું જોઈએ નહીં, જાતે મહેનત કરીને જ ખાવું જોઈએ. તો બાળકો, હવે આપણે તે વાર્તા વાંચીએ. એક મોટું જંગલ હતું. જંગલનો રાજા સિંહ હતો. જાતે શિકાર કરે, ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ
એક શિયાળ ખાય. શિયાળને પણ મજા આવી ગઈ હતી. કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય. સિંહ ગરડો થઈ ગયો. હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ જ નહોતી. સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા. એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. શિયાળે સિંહને સમજાવ્યું કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય એમ છે. શિયાળની વાત માનીને સિંહ હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો. શિયાળ તો ખોટું ખોટું રોતો જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય. સસલાએ આવીને પૂછ્યું, આ શું કરો છો શિયાળભાઈ? દેખાતું નથી, સિંહ રાજા મરી ગયા છે. તું પણ અહીં આવ અને મને રાજાજીને દાટવામાં મદદ કર. સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળ દુઃખી થાય એવા નથી. નક્કી કોઈ કંઈક ગડબડ લાગે છે. સસલો થોડી વાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો અને શિયાળને કહ્યું, તમારી કંઈક ભૂલ થાય છે. સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર અક્કડ થઈ જાય, પણ તેની પૂંછ તો હલે. જુઓ, સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી. પેલું ખોટું સૂતેલા સિંહે આ વાત સાંભળી એટલે એણે તરત જ પૂંછ હલાવી. સસલાને સાચી વાતની ખબર પડી ગઈ. તરત જ એ તો ત્યાંથી ભાગ્યો. સિંહ અને શિયાળ ફરીથી કોઈકને ફસાવવાની રાત જોતા બેઠા રહ્યા. તો બાળકો, આપણે વાર્તા સાંભળી અને વાર્તા વાંચી. તો હું તમને પેલા વાર્તા પરથી થોડા પ્રશ્નો પૂછી લઉં. તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે જંગલનો રાજા કોણ હતું? તમને આવડતું જ હશે. તો જંગલનો રાજા સિંહ હતો. નેક્સ્ટ, કે બધિગટ્ટું ખાવાનું કોણ ખાતું હતું? એ પણ તમને આવડતું હશે. બધિગટ્ટું ખાવાનું શિયાળ ખાતો હતો. કોણ ગરડું થઈ ગયું હતું? સિંહ ગરડો થઈ ગયો હતો. ક્વેશ્ચન 4, કોનામાં શિકાર કરવાની શક્તિ રહી હતી? સિંહનામાં શિકાર કરવાની શક્તિ રહી નહોતી. નેક્સ્ટ, મરેલાનું શરીર અકળે પણ તેની પૂંછ તો હલતી જ રહી, તે વાક્ય કોણ બોલતું હતું? તે વાક્ય સસલો બોલતો હતો. આ પ્રશ્નો હું તમને નેક્સ્ટ પીરિયડમાં તમારી નોટબુકમાં લખાવીશ.